લાઠી સિવિલ હોસ્પિટલને કોવિડ-19 સેન્ટર તરીકે જાહેર કરવા માટે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆત કરી છે. ધારાસભ્ય સાથે સામાજિક એનજીઓને સાથે રાખીને તમામ પ્રકારની મદદ કરવાની લાગણી વ્યક્ત કરી છે. અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. કોરોના દર્દીઓની સારવાર નજીકના હોસ્પિટલમાં મળે તે માટે જિલ્લાના અનેક તાલુકામાં કોવિડ-19 સેન્ટર ઊભા થયા છે. ત્યારે બાબરા, લાઠી અને દામનગરમાં પણ કોવિડ-19 સેન્ટર ઊભું કરવા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે. ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી લાઠી સિવિલ હોસ્પિટલની કોવિડ-19 સેન્ટર જાહેર કરવા માંગ કરેલી છે. તેઓએ પત્રમાં લાગણીસભર રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલ વૈશ્વિક મહામારીનો સમય છે, ત્યારે લોકોની મહામૂલી જિંદગી બચાવવી એ આપણી સૌની ફરજ છે. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તમામ પ્રકારની મદદ કરવાની લાગણી વ્યક્ત કરું છું. આપ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી આગવું આયોજન કરવું જોઈએ. બાબરા, લાઠી અને દામનગરમાં વિવિધ સમાજની વાડીઓ તેમજ એનજીઓની મદદ મેળવી કોવિડ-19માં આપણે કામ કરી શકીએ તેમ છીએ. ત્યારે લાઠી સિવિલને કોવિડ હોસ્પિટલમાં જાહેર કરી અહીં જરૂરી સવલતો પૂરી પાડવી જોઈએ, તેમજ ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી જિલ્લાના હિતમાં એમ્બ્યુલન્સ ફાળવવા માટેની મંજૂરી પણ મેળવવી જોઈએ. આમ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં અમરેલી જિલ્લામાં પૂરતી મદદ કરવા રાજ્ય સરકાર આગળ આવે તે અતિ જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું હતું. કોરોના વાયરસનું સંક્રમણ અતિ વધ્યું છે. અમરેલી જિલ્લો અતિ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ઓછી સુવિધા, ઓછા પ્રાઇવેટ દવાખાનાના કારણે દર્દી પરેશાન થાય છે. ઓક્સિજન મળતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. સરકારશ્રીને આજે પત્ર લખી મેં સૂચન કરેલું છે કે લાઠીની સિવિલ હોસ્પિટલ નંબર 1 બીજા નંબરનો દરજ્જો ધરાવે છે, તેને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવે. સામૂહિક આરોગ્ય કેન્દ્રને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવે, રેમડેસિવિર અને એમને ઓક્સિજન માટેની સુવિધા કરવામાં આવે. મારા મત વિસ્તારના બાબરા તાલુકાના મોટા દેવળિયા સમાજવાડી છે, તેમાં પણ દાતાઓ તરફથી પૂરી વ્યવસ્થા કરવા માટે, મદદરૂપ થવા માટેના તેમણે અમને સૂચન કરેલું છે. લાઠી તાલુકાનું શેખ પીપળિયામાં પણ દાતાઓએ સૂચન કરેલું છે. ત્યારે કોઈપણ રાજકીય ભેદભાવ વગર તમામ પક્ષોને સાથે જોડવામાં આવે, વર્ચ્યુઅલ મિટિંગ બોલાવીને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને પણ આમાં સામેલ કરવામાં આવે તેવા પત્ર લખી સૂચન કર્યું છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષની વર્ચ્યુઅલ બેઠક મળી હતી, તેમાં પણ અમે કહ્યું છે કે ગાંધી શ્રદ્ધાનું ગુજરાત છે. તમામ રાજકીય ભેદભાવ કરીને અત્યારે સરકાર પહોંચી શકતી નથી. કોરોના વાયરસ વધ્યો છે ત્યારે સરકારને સહયોગ કરવો એ આપણી નૈતિક ફરજ બને છે, પરંતુ સરકાર આમાં ઈગો ન બનાવે અને તમામ પક્ષોને સાથે રાખે. કલેક્ટર સ્થાનિક વહીવટીતંત્રને પણ સૂચના આપે. વિમલ ઠાકર, જીટીવી ન્યૂઝ, દામનગર.